એક દીકરી તરીકે સંદેશ આપવા માંગુ છું કે અત્યારે આખા વિશ્વમાં કોરોનાની ખૂબ જ મહામારી ચાલી રહી છે તો આપણે વારંવાર હાથ ધોવા મોઢું ધોવું અને જેમ બને તેમ એકબીજાથી દૂર રહેવું અને અત્યારે કો કોરોનાથી આપણે બચવામાં ડરવાની કોઈ પણ જરૂરત નથી પણ તેની સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરત છે અને જેમ બને તેમ સ્વચ્છતા રાખવી અને કોરોનાથી ડરવું નહીં અને તેનો સામનો કરો કે તું ગમતો નથી અમને આવે નફરત તારી આજ કોરોના કોઈ ને ગમતો નથી તું ભાગીજા 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 રે હવે ભાગીજા ભારત માંથી આજ કોરોના કોઈ ને ગમતો નથી કોરોનાની મહામારીથી બચવા માટે થઈને ઘણા બધા પ્રયાસો આપણી ભારત સરકાર કરી રહી છે ત્યારે હું જનતાને એક જ સંદેશ આપીશ કે ત્રણ વસ્તુની ખાસ તમે નોંધ લેજો એક તો સ્વચ્છતા બીજી કાળજી અને ત્રીજું આપણું મનોબળ આ ત્રણ હશે આપણી પાસે તો આ કોરોના વાયરસ આપણી નજીક નહીં આવે અને બધાએ બાવીસ તારીખમાં જે મોદી સાહેબે કીધું હતું એનું બધાએ જનતા કરફ્યુનું પાલન કર્યું છે એ માટે હું આખા ગુજરાતના મીડિયાથી લઈ પ્રશાસન પોલીસ ગુજરાત પોલીસથી લઈ અને કલેક્ટરો મામલતદારો તમામે જે સેવા આપી છે ખડા પગે ઊભર્યા છે બધાનો હું ધન્યવાદ કરું છું અને ખાસ આપણે બધા ભેગા મળીને આને જો આપણે એકતા એકતા થઈ અને જે સરકાર કહે છે એ પ્રમાણે આપણે હાલશું તો આ વાયરસ જેમ બને તેમ જલ્દી ભાઈ જાય છે કારણ કે આનાથી બીમારની જરૂર નથી પણ પણ ખાસ આની કાળજી રાખવાની તો આપણે જરૂર જ તે એટલે બધાને વિનંતી કરું જેમ બને તેમ આની કાળજી રાખો કારણ કે આ વીઆઈપી અને મીડિયમ વર્ગમાં આ વસ્તુ આવી ગઈ છે તો હવે પછી આ મજૂર વર્ગમાં જો પ્રવેશ છે તો આ આનું પરિણામ ખરાબ આવશે એટલે આપણે બધાએ ભેગા મળી પોતાના પરિવારને હાથ બહેરી જેમ બને તેમ ઘરની બહાર ઓછા નીકળી હું તો કહું છું બે ત્રણ દિવસ નીકળી જ નહીં તો આ આને માટે આપણે જરૂર કાબૂ આપણે કાબૂ